21મી સદીમાં પણ દહેજની સમસ્યાનો અંત આવ્યો નથી. પરતાણાની કોસાડ ખાતે રહેતી પરિણીતાને 4 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને લગ્ન બાદ તુરંત પતિ ઓમ નણંદ સંતોષબેન સાસુ સીતાબેન ધરાસિયા જેઠ નેમા ધરાસિયા પરિણીતા પાસે રિક્ષા ખરીદવા માટે 1 લાખની માંગણી કરતા હતા. જે ઈચ્છા પૂરી ન થતા તેમણે પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. માત્ર 2 વર્ષમાં સંતાન ન થતા વાંજિયાપણાના પણ ટોણા મારવામાં આવ્યા હતા. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પાણી ગરમ કરવાની વીજળીની કોઇલને ગરમ કરી તેનાથી પરિણીતાને ડામ આપવામાં આવ્યા હતા. 2 વર્ષની પરિણીતા સોનલ સંસાર ન ભાંગે તે માટે ત્રાસ વેઠી રહી હતી અને લોક સમસ્યા નિદાન કેન્દ્રને આ ઘટનાની જાણ પહોંચતા તેમણે પરિણીતાની સાસુ બુટલેગર સીતાબેનને પોલીસ છાવરતી હોવાની પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. સાસુ વર્ષોથી દારૂના ધંધામાં છે અને માથાભારે મહિલા તરીકે નામ ના ધરાવે છે. પોલીસ કમિશનર સતીશ શર્માની પોલીસ ગણેશપુરામાં બુટલેગરના પૈસે લીલા લહેર કરીને બુટલેગરોને છાવરી રહી છે તે આઘાતજનક છે. દહેજ કે બારે મેં ક્યા હુઆ થા રિક્ષા કે બારે મેં પહેલા રિક્ષા કી માંગ કરતા 1,03,000 રૂપિયા લાગ કે દે મમ્મી પર મેરી મમ્મી કે પાસ ઇતને પૈસે નહીં હૈ જો લા કે દે સકતી હું મેં ઇસલિયે મુજે મારા ઘર સે બહાર ભી નિકાલ દિયા અન બચ્ચે કી ભી માંગ કરતે બચ્ચે મેં કહાં સે લા કે દું हर चक्कर से बच्चे बच्चे मांगते हैं. बच्चे में मैंने बोला दवा खाने भी जाके रिपोर्ट कुछ खराबी नहीं निकली भैया. वहाँ पे 2-3 बार ले जाके भेजा भी सारी मुझे पर एक महीना भी मुझे अच्छे नहीं रखा किसी ने भी. सब मेरी नाना जेठानी जो है सब झगड़ा करती रहती थी मेरे साथ हर रोज. एक दिन नहीं अच्छा मुझे कभी ऐसा नहीं कि ऐसा बोल बोल करते रहते थे सबके सब भी. क्या नाम है आपका? सपना. पति का नाम क्या है? ओम है. कहाँ रहते हैं? भलतान है. अम्बोली पुलिस स्टेशन में आपने फरियाद की? हाँ की. क्या वो वहाँ पे फरियाद की पर किसी ने सुनवाई नहीं की हमारी. आज 3-4 दिन हो गए कोई नहीं सुनवाई कर रहे हमारी. 7 तारीख को मुझे मारा. मैंने जाके मेरे भाई आए मैं भाई के साथ वहाँ से आए लेके आए मुझे फिर वहाँ से जग मैं 7 तारीख को मेरे भाई के साथ यहाँ पे आई फिर वहाँ पे रिपोर्ट लिखाई पर किसी ने सुनवाई नहीं की मेरे बारे की. सिर्फ बोल बोल कर रहे थे कुछ सुनवाई नहीं की. एक बार भी कोई लेके नहीं गया कि पकड़ा हुआ ऐसे घूम रहे. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના હપ્તા પર નપતી પોલીસ ગુનેગારોને ઉત્તેજન આપી રહી છે અને નિર્દોષને પીડા આપે છે તે ક્યાં સુધી ચાલશે? પોલીસ કમિશનરને કરેલી ફરિયાદ બાદ અમરોલી પોલીસ પગલાં ભરે છે કે નહીં તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ સુરત.